આપણે અગાઉના વિડીયોમાં એક્સ વધતા વાય ગુણ્યા એક્સ ઓછા વાયનું વિસ્તરણ કર્યું હતું આનો જવાબ શું આવે તેનું પુનરાવર્તન કરી લઈએ એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ થાય વધતા એક્સ ગુણ્યા ઋણ વાય જે ઓછા એક્સ વાય થશે ત્યારબાદ વાય ગુણ્યા એક્સ જે એક્સ વાય થાય વધતા વાય ગુણ્યા ઋણ વાય જેના બરાબર થઈ જશે પરિણામે આનો જવાબ નો વર્ગ ઓછા વાયનો વર્ગ આવે આ ફક્ત પુનરાવર્તન હતું આપણે આ અગાઉ જોઈ ગયા છીએ જ્યારે વર્ગોના તફાવતના અવયવ વિશે વાત કરીએ ત્યારે આપણે આ શીખી ગયા હતા

બી નો વર્ગ થશે મેં અહીં જે કર્યું અને અગાઉ જે લખ્યું તેના વચ્ચે ફરક માત્ર એટલો છે કે મેં અહીં એક્સની જગ્યાએ એ લખ્યું છે અને વાયની જગ્યાએ બી લખ્યું છે તો આ આપેલાની સાથે હવે આપણે જોઈએ કે હું જે બે પદાવલીઓ આપવા જઈ રહી છું તેનું આપણે વિસ્તરણ કરીને સજાતીય પદોને ભેગા કરી શકીએ કે નહીં ત્રણ વત્તા પાંચ એક્સની ચાર ઘાત ગુણ્યા ત્રણ ઓછા પાંચ એક્સની ચાર ઘાત વીડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આ કરવા માટેની બે રીત છે એક રીત મેં અહીં આ જે ઉપર કર્યું તે પ્રમાણે તમે કરી શકો પરંતુ બીજી રીત કહે છે કે જ્યારે આપણી પાસે કંઈક વધતા કંઈક હોય ગુણ્યા તે મૂળભૂત કંઈક ઓછા બીજું કંઈક હોય તો તેના બરાબર એક પેટર્ન આવશે તેના બરાબર આ કંઈકનો વર્ગ ઓછા આ કંઈકનો વર્ગ યાદ રાખો કે હું અહીં તે એટલા માટે લાગુ પાડી રહી છું કારણ કે અહીં આપણી પાસે ત્રણ છે અને અહીં પણ ત્રણ છે ધારો કે આ ત્રણ બરાબર એ અહીં એ બરાબર ત્રણ લઈએ અને તેવી જ રીતે અહીં બી બરાબર પાંચ ગુણ્યા એક્સની ચાર ઘાત થશે માટે અહીં આ બી થાય તેવી જ રીતે આ પણ બી થશે માટે અહીં આના બરાબર એનો વર્ગ ઓછા બીનો વર્ગ થાય પરંતુ એ બરાબર ત્રણ છે માટે ત્રણનો વર્ગ ઓછા બીનો વર્ગ અહીં બી બરાબર પાંચ ગુણ્યા એક્સની ચાર ઘાત છે માટે તે આખાનો વર્ગ હવે આનું સાદુ રૂપ શું આવશે એ જોઈએ ત્રણનો વર્ગ થાય ઓછા પાક્સ ની ચાર ઘાત કે તે બીજી રીતે વિચારવું હોય તો મેં અહીં ઘાતાંકના ગુણધર્મનો ઉપયોગ કર્યો આના બરાબર પાંચ નો વર્ગ ગુણ્યા એક્સ ની ચાર ઘાત આખાનો વર્ગ જ થાય અને જો મારી પાસે ઘાતની ઘાત હોય તો તે બંને ઘાતનો ગુણાકાર થશે આમ આ તમારો જવાબ છે બે વાયની પાંચ ઘાત ગુણ્યા ત્રણ વાયનો વર્ગ ઓછા બે વાયની પાંચ ઘાત વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે અહીં અગાઉની સમાન રીતનો જ ઉપયોગ કરીશું મેં અહીં અગાઉ જે રીતે વિસ્તરણ કર્યું તે રીતે તમે અહીં વિસ્તરણ પણ કરી શકો પરંતુ હવે તમને સમજાઈ જવું જોઈએ કે આપણી પાસે અહીં બી છે તો હવે તેના બરાબર શું થાય એનો વર્ગ એટલે કે ત્રણ ભાઈનો વર્ગ આખાનો વર્ગ ત્રણનો નો વર્ગ નવ અને વાયના વર્ગનો વર્ગ વાયની ચાર ઘાત થશે વાયની દસ ઘાત થાય હવે આપણે આનો હજુ આગળ સાદુ રૂપ આપી શકીએ નહીં અહીં કોઈ એવા સજાતીય પદ પણ નથી કે જેને આપણે ભેગા કરી શકીએ તેથી આ આપણો અંતિમ જવાબ છે